વાલા ખોજા ટીવીના જોનારાઓ માશાઅલ્લાહ, અત્યારે અમે સફર તે કરી છે. રાસ્તામાં અમે હતા, એક ભાઈ છે, એટલું રગી રગીને કહે છે કે મામે હસન મુસ્તફા અલી ફતોસલામની નામ ઉપર સુફરો છે, તમે આવો, તમે લ્યો ન્યાઝ કે ઇમામ હસનની નામથી. ને હું બી જમ્યો અલ્હમ્દુલિલ્લાહ. સુફરા ઇમામ હસન બહુ મશહૂર છે અને એમાં શફા મુકરર કરેલી છે. અલ્હમ્દુલિલ્લાહ માણસો જાય છે, હું બી લીધો ચા ભલે અને એકદમ ફાઇન હતો માશાઅલ્લાહ. અને સાથે પાણી પણ આપ્યા ખુદા વંદે તાલા, એની ખિદમતને કબૂલ ફરમાવે, તોફિકાતમાં ઓર વધારો કરે અને આપણે પણ તોફિક રાય ફરમાવે કે આપણે પણ સુફરાની કિંમતને ઓર સમજે, ઓર અપનાવે અને એનાથી આપણી સફાયા બી હાસિલ કરે. જઝાકલ્લા. માશાઅલ્લાહ, સુબહાનઅલ્લાહ. તમે હમણાં જોયા, અમે હવે રોડમાં આવી ગયા, જેમ ઉમાંથી નીકળી ગયા ત્યાં બધું નમાઝ થાય છે. હવે આપણે જરાક રાસ્તામાં આવી ગયા છીએ અને ઇન્શાઅલ્લાહ અમે અમારા આજ મુશ્તબા ટૂરને ગોતે છે, એ લોકોનું જે ગ્રુપ છે, અમે પછી સાથે ઇન્શાઅલ્લાહ નમાઝ પઢશું. એ લોકો જો રાસ્તામાં શું આપ્યા, જેની જેની કેપેસિટી તમે વિચાર કરો, ઇમામ હુસેનને એ પણ કબૂલ છે કે ઝાયરીનને એટલો પણ ખ્યાલ રાખવામાં આવે છે. વખતે ઝાયરીનની એની ચીજની પણ જરૂરત પડે, અમારું પણ મગજ અહીંયા કામ નથી કરી શકતો કે ઝાયરીનને એની પણ જરૂરત પડી શકે છે. સુબહાનઅલ્લાહ, કેટલી મહેરાજવાળી સોચ છે. ખુદા તઆલા એ ખિદમતને કબૂલ કરે કે આપણા બધા ઝાયરીન જે હાલે છે ઇમામ હુસેનની બારગાહમાં કબૂલ થાય. જઝાકલ્લાહ. મુહમ્મદ વાજ ફરજહુમ વાલિક આદા વાશુના માહુમ માશાઅલ્લાહ. વહાલા કોજા ટીવીના જોનારા હું અલ્હમ્દુલિલ્લાહ. અત્યારે અમે તો બીચોબીચ લગભગ રાસ્તામાં છે અલ્હમ્દુલિલ્લાહ. હજુ આપણે આપણા ગોતે છે. જેવી રીતે હું થોડીક વાર મોટ તમે કહી દીધો કે નમાઝનો ટાઈમ હતો અને આપણે પણ નમાઝ પઢી લીધા. માશાઅલ્લાહ, એ કોમ જે છે નમાઝની પણ એટલી જ અહેમિયત રાખે છે. માણસોને બોલાવી બોલાવીને આવો નમાઝ પઢો, નમાઝ જમાત છે. એટલે આપણે એમ કહીએ કે ઇસ્લામના બે રુકન છે, બે હથિયાર છે મોટામાં મોટા, એક નમાઝ અને બીજી આઝાદારી. એ બે સાથે સાથે હોય છે. નમાઝ આઝાદારીથી અલગ નથી ને આઝાદારી નમાઝથી અલગ નથી. જે કોઈ નમાઝ પઢીને આઝાદારીની અહેમિયત ન રાખે એ પણ ઇસ્લામની પાબંધ નથી. એટલે બે સાથે સાથે હોય છે માશાઅલ્લાહ. તો આપણે અલ્હમ્દુલિલ્લાહ નમાઝની વાજિબાતથી પણ આપણે ફરજિયાત અદા કર્યા, ખુદા કબૂલ ફરમાવે. એટલા પણ નમાઝ ફર્યા, લેડીઝ પણ હતા, બહેરાઓ બી હતા, માશાઅલ્લાહ નમાઝ અદા કર્યા, નાના બચ્ચાઓ બી પોતાના માવતર સાથે એ લોકો નમાઝમાં સામેલ હતા. બસ એ જ આપણી ધર્મિયત અમારી ફેમિલીમાં અમારી હોમમાં અગર આપણે રાખે ઇન્શાઅલ્લાહ તઆલા સાચા હુસૈની અમે થઈ શકશું. ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામનો એ જ રસ્તો, જ્યારે એ મદીના પહોંચ્યા ત્યારે ઇમામને એક નવજવાન આવીને સવાલ કરે છે કે મૌલા, તમે કરબલાથી કુફા, કુફાથી શામ બધું તકલીફ ઉપાડ્યા, શું તમે કામયાબ થયા, શું તમે તમારી મકસદમાં પહોંચ્યા? ઇમામ કીધા, તું જા પહેલે બે રકાત નમાઝ પઢીને આવ. વઝૂ કરીને નમાઝ પઢીને આવે છે, મૌલા એને જવાબ આપે છે કે બસ તારા સવાલનો જવાબ આ તારી બે રકાત નમાઝ છે. અમે આ નમાઝ માટે જ ગયા, નમાઝને બચાવવા માટે ગયા કે આજે આ નમાઝ જીવતી છે અને અમારું મકસદ પૂરો થઈ ગયો. અલ્લાહ ઇન્શાઅલ્લાહ તઆલા મઝીદ આપણે અનેક વાતો તમારા સાથે મોકો ખાસે કરવાનું ઇન્શાઅલ્લાહ. તમે પણ દુઆમાં યાદ રાખજો અને અમે પણ તમે હંમેશા દુઆઓમાં યાદ રાખીએ છીએ. એ યાદ કોઈ દિવસ પણ દિલમાંથી ન નીકળે. માશાઅલ્લાહ, તમે હમણાં જોઈ રહ્યા છો કે નાની છોકરી છે, એનો બાપ એને હલાવે છે, થાકી ગઈ હશે પણ એની જબાનમાં
labbaik ya husain sheikh bas aaj imam husain naam che ke aapne hosh aur josh aape the ye aapne badai ne jeev to rakhyo the હમણાં તમે જોયા કે જે હાથની ગાડી હોય છે કોઈ વખતે તૂટી જાય, પાણા જે છે એ લોકો નીકળી જાય, પટ્ટા નીકળી જાય, એ લોકો આવીને અહીંયા સમૂહ કરે છે. આપણે વિચાર કરે કે કેટલી સહુલત છે, ઝાહેરીને તકલીફ ન થવી જોઈએ. અલ્હમ્દુલિલ્લાહ, ખુદા તઆલા કદમ કદમ ઉપર આગળ બહુ જ મોટો રાખ્યો છે. મારા વહાલા ખોજા ટીવીને જોનારો હું. અલ્હમ્દુલિલ્લાહ, અમે એક એક રિપોર્ટ તમે આપતા હોય છે એટલે અત્યારે અમે હાલી રહ્યા છીએ ને આપણા રસ્તામાં આપણા એક ભાઈ છે કે જે હિન્દુસ્તાનથી આવ્યા છે, માશા અલ્લાહ, એમની મુલાકાત થઈ. આપણે બહુ રાજી થયા કે જાણે કોઈ આપણો કોઈ આપ સાથે મુલાકાત થાય તો આપણે એમ થાય કે આપણો દેશનો કોઈ આપણા સાથે મુલાકાત થઈ છે. તો હવે આ ભાઈને અમે પૂછીએ કે એમનું નામ શું છે ને એ ક્યાંથી આવ્યા છે, ઇન્ડિયાની કઈ જગ્યામાં છે, એની બારામાં જરાથી પોતે પોતાનું ઇન્ટ્રોડક્શન આપશે ઇન્શાઅલ્લાહ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. પહેલાં તો મારું નામ રઝાક હબીબ અલી હેમાની છે. હું બોમ્બેનો રહેવાસી છું, માશાઅલ્લાહ. અને બીજું શું પૂછ્યું તમે કે તમે બોમ્બેના રહેવાસી છો તમે, બરાબર. અને તમારું આ જે ઇમામ હુસૈન ઝિયારત અરબઈનનો જે સફર છે, પહેલી વખત છે કે? હા, નહીં, અરબઈનમાં તો પહેલી વાર આવ્યો છું મેં. હા, પહેલા તમે આવી ગયા છો? હા, કરબલા આવ્યો છું પહેલા, 3 વર્ષ પહેલા અરફાતમાં, પણ અરબઈનમાં નથી આવ્યો. અરબઈનનું બહુ સાંભળ્યું છે,
કે પબ્લિક 100 કિલોમીટર 110 કિલોમીટર ચાલે છે. જી જી. તો મને એમ હતું કે આપણે બી જરા કોશિશ કરી જોઈ કે આપણે બી ચાલી જોઈ કે આપણે તૈયાર છીએ કે નહીં. ઇમામે જમાના આવશે તો એ કાંઈ બી કહેશે કે ભાઈ તમે તૈયાર છો, કોઈ બી તરીકેથી તૈયારી માંગશે. એમ નથી કે ખાલી જાન જ દેવી છે. તો કોઈ બી જાન છે, માલ છે, પૈસા છે, બચ્ચા છે, હા, તો એ બધાની કુરબાની દેવાની છે. તો આ એક મારે હિસાબે આ એક ઓલું ઇમ્તિહાન છે, ટેસ્ટ છે કે આપણે આ ટેસ્ટ, નાનો એવો ટેસ્ટ દઈને આપણે કંઈક કરી શકતા હોય તો. તમે કેવું લાગ્યું આ તમે આ પહેલી ટાઈમ તમે હાલો છો? ગઈકાલથી તમે હાલ્યા બરાબર ને? ગઈકાલથી હાલો છો? ગઈકાલે સવારના 11:30 વાગ્યાથી ચાલુ કર્યું છે ચાલવાનું. હા બરાબર. અને હમણાં કાંઈ 553 બોલ થયા છે, 55 થયા છે. 55 થઈ ગયા છે. હા, 555 બોલ થયા છે. અમારો પ્રોગ્રામ એમ છે કે આજે કમથી કમ 900 બોલ ક્રોસ કરવા છે. અમે 7 જણા છીએ. હા, 3 જેન્ટ્સ છે ને 4 લેડીઝ છે. અમારો ઈરાદો છે કે 900 બોલ આજ સુધી 10 વાગ્યા 11 વાગ્યા 12 વાગ્યા સુધી કવર કરું. હા, 1452 બોલ છે તો 900 ક્રોસ થઈ ગયા હોય તો 500 નો ટાર્ગેટ રહે. બરાબર. તો પછી ઇન્શાલ્લાહ કોશિશ છે કે કાલે સાંજ સુધી પહોંચી જાય. અત્યારે તમે કઈ થકારો કે કઈ લાગે છે? થકારો એટલે થોડુંક આમ રેસ્ટ લઈ છે તો એમ થાય છે કે રેસ્ટ લઈ, પણ ઉભા થાય છે એટલે મોલા મદદ કરે છે કે ભાઈ દોડવા મળી છે. માશાઅલ્લાહ. અને કઈ રસ્તામાં માશાઅલ્લાહ ભાઈઓ લોકો બહુ બહુ ખિદમત કરે છે. હું હમણાં વિડીયો કાઢેલો મોબાઈલમાં, શૂઝ પોલિશ કરે છે અને મસાજ કરી આપે છે. જગા જગા પર મેડિકલ કેમ્પ લગાડેલા છે. એટલે એ લોકોની ડ્યુટી કરી રહ્યા છે. જેમ આપણે સોચીએ છીએ કે આપણે આપણી ડ્યુટી કરી રહ્યા છીએ, જઈ રહ્યા છીએ, એમ એ લોકો બી પૂરેપૂરી એ લોકોની પૂરી જાન લગાવી દે છે. મેં તો જ્યારે બોમ્બેમાં હતો તો મેં એમ સાંભળેલું, એક ભાઈ છે એની ઓલું છે શું કહેવાય, સુપર માર્કેટ છે, એ આખું વરસ કમાય છે. અને એક ચેલુમના દિવસે આ જે ટાઈમ છે એ ટાઈમ પર એ પૂરું સુપર માર્કેટ ખોલી દે છે. એ કે હું આખું વરસ કમાઉં છું સિર્ફ આ એક દિવસ માટે, કે આ દિવસ માટે કે હું લૂંટાઈ દઉં છું પૂરું વરસની કમાઈ. એટલી એ લોકોની ખુલ્લું છે એટલું એ લોકોમાં, અલ્હમ્દુલિલ્લાહ. એટલે એ જોઈને પણ એમ થાય કે આપણે કાંઈ નથી એ લોકોની સામે. બિલકુલ બિલકુલ. આપણું કાંઈ નથી, આપણે આ કરી રહ્યા છીએ તો આપણે એને નહીં પણ આપણે એને મોકો નથી દઈ, આપણે એને મોકો દઈ રહ્યા છીએ આપણને કે ભાઈ કંઈક કરીએ આપણે. બેશક બેશક. એટલે અલ્હમ્દુલિલ્લાહ અત્યાર સુધી તો બધું એવરીથિંગ ઇઝ ઓલ રાઈટ. અને અલ્હમ્દુલિલ્લાહ સિક્યુરિટીનું બી મેં જોયું, હર એવરી વન અને વન એન્ડ હાફ પોલ પર એક સિક્યુરિટી ઊભી છે. 4-5 પોલ પર એક વેન ઊભી છે સિક્યુરિટી. ઉપરથી 2 હેલિકોપ્ટર જતા જોયા અમે 2 વાર સવારથી, 2 સાઈડમાંથી જવાર લોકો ચાલે જ ને, 2 સાઈડમાંથી આમ જતા જોયા ને આમ જતા જોયા. એટલે રિટર્ન બી ગયા પાછા. એટલે ફેસિલિટી, સિક્યુરિટી, ખાવાનું, રહેવાનું, એવરીથિંગ અલ્હમ્દુલિલ્લાહ. અલ્હમ્દુલિલ્લાહ. એન્ડ વન ટાઈમ તો ઈચ એન્ડ એવરી પર્સન, એવરી શિયા, હા, શુડ એક્સપિરિયન્સ એટલીસ્ટ વન્સ. સુબહાનલ્લાહ. ભલે સુબહાનલ્લાહ. બચ્ચા લોકો ને જોયા છે, અપ્પા જ લોકો ને જોયા છે ચાલતા બેશક એક પગ પર. બેશક. તમે લોકો બી ક્રોસ કરશો, યુ સીટ. માશાઅલ્લાહ. જરૂર. અલ્હમ્દુલિલ્લાહ. બિલકુલ સાચી છે. ને અમે તમારો તહે દિલથી શુક્રિયા અદા કરીએ છીએ. ખોજા ટીવીની આખી પૂરી ટીમ તમારો શુક્રિયા અદા કરે છે. મેસેજ મને હજી મને લાગે છે હું કાંઈ નથી બોલી શક્યો, કારણ કે આ મારી લેવલની સાહેબ બોલ્યો છું. કારણ કે જે રિયલ બોલવાવાળા હશે એ લોકોને દે કેન એક્સપ્લેન ઇટ મોર. આઈ એમ સોરી કે મેં અગર નથી બોલી શક્યો તો, કારણ કે ઇટ ઇઝ ટુ મચ, આઈ કેનોટ એક્સપ્રેસ. તમારી દિલની ગહેરાઈ અને રૂહની ગહેરાઈની વાત જે તમે કીધા, એક્સપ્રેશન કહે છે ને, એક્સપ્રેશન મેક્સ ડિફરન્સ. તમારું એક્સપ્રેશન છે એ બહુ જ આપણે ઘણું બધું માશાઅલ્લાહ તમે આપી દીધા. અમે તમારું શુક્રિયા અદા કરીએ. શુક્રિયા તમારી અને ઈશાર આપણી મુલાકાત તમે યાદ રાખજો. મેસેજ માટે જ કે ભાઈ આપણે શિયા જે છે, ઇમામ હુસેને આપણને આટલી ઇસ્લામ બચાવીને આપ્યું છે તો એને આપણે બરબાદ નથી કરવાનું. બેશક બેશક. આપણે બધી વાતમાં, જેમ કે અમારી બોમ્બેમાં હવે જુલુસ થાય છે તો સાફ સફાઈનો બંદોબસ, પ્રોબ્લેમ ને એકબીજાથી મળી સંપીને, કારણ કે શિયા એક વાહિદ ધર્મ છે જે ના બધા દુનિયા આખી દુશ્મન છે. બેશક. એટલે આપણે કોઈ મોકો દુનિયાને નથી દેવાનો. અને ઇમામ હુસેને જે આપણી માટે કર્યું છે એની પર આપણે પાણી ન ફરાવવાનું. નો થાય નહીં કરો, નો થાય નહીં કરો, પણ
નામ બદનામ નહીં કરો, આપણે એક હું કાંઈ કરીશ ને તો મારું નામ નહીં ખરાબ થશે, આપણે શિયાનું નામ ખરાબ થાય છે. એટલે કોશિશ કરો કે ઓછું બોલો, ઓછી નફરત, બે વસ્તુ બે નિવાલા કમ ખાવ ચાલે, પણ વધારે બોલો તો મિસ્ટેક થાય છે, નફરત થાય છે. એટલે આપણે મારું મકસદ કહેવાનું એક જ છે કે ઇમામ હુસેને જે આપણી માટે કર્યું છે, આપણે કાંઈ એને ન આપી શકીએ તો નો પ્રોબ્લેમ, પણ આપણે એને બરબાદ ન કરીએ. બસ એના જે મકસદ છે, હા, એને મકસદને બરબાદ ન કરીએ. કારણ કે આપણે અહીંયા જઈને કાંઈ બી આપણે ગલતી કરી છે, મિસ્ટેક કરી છે, જે મીડિયા છે, ઘણી મીડિયા છે, બેશક બેશક, કારણ કે દે આર લુકિંગ ફોર અ વીક પોઈન્ટ, કે હા વીક પોઈન્ટ મળે કે હું આ લોકોને ઓપન કરું. એટલે આપણે દેખાડવું છે અમે હુસેની છીએ, બસ. ઠીક છે, દેટ્સ ઓલ આઈ કેન સે. ઓકે, થેન્ક યુ, એન્ડ ખુદા હાફિઝ. થેન્ક યુ વેરી મચ, ખુદા હાફિઝ. ખુદા હાફિઝ, શુક્રિયા.